بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اسلام کہے چھے کہ تمہیں سمجھو تمہیں کئی نبی رہوا والا ہوئے پر تمہارا بدانہ پیدا کرنا ایک چھے بولو چھے خدا تمہیں پتا ایک رسول نہ کلمہ پڑھو چھو اور یاد رکھو اسی لیے نماز کو عربی میں واجب کیا ہے نہیں تو ایران میں جائے پرشین میں نماز ہو اللہ اکبر استغفر اللہ سبحان ربی الاعلی محرم بازو ماں چھے
આપણે ઇમામ હુસૈન નું છેલ્લું કુર કરી શકશો આજે નિકાલ તો એની અંદર આપણે આપણે જે માતમ કરે છે આપણે જે રોઈ છે આપણે જે કહે છે કે અગર હુસૈન ના હોત તો આજે ઇસ્લામ ના હોતી કેવી રીતના બધું શું એમને વાતો જ છે કે સાચી વાત કે સાચી રીતના છે કે કેવી રીતના છે આપણે ઇમામ હુસૈન ના જમાનામાં જે સિતિયાસ્યો હતો એ બતાવીને યા તો એ જોઈને આપણે પછી કોન્ક્લુઝિયો કાઢશું હવે આજે તમે લખો ઇમામ હુસૈન ના બારામાં شيخ حنيف باستي عربي وزالي عربي عربي ما شو زيادة وزالي عربي ما شو كيوي وزالي عربي ما شو كيوي بين الزبور بين الزبور કે મુશ્કેલીઓ કંટાળીને આપણાથી દૂર ભાગી જાય
આપણે આપણી જિંદગીમાં ઘણા કામ શરૂ કર્યા છે, પણ એનામાંના કેટલાય કામ એવા છે શરૂઆત કરતા પહેલા જ મુંગળાઈ ગયા, કેટલાય કામો અધવચ્ચે જ અટવાઈ ગયા. તેનું મુખ્ય કારણ આપણી આત્માની નિર્બળતા છે. પણ જ્યાં ધ્યેય છે ત્યાં સિદ્ધિ છે. કોઈ પણ કાર્યની શરૂઆત પાકા પાયે વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવે અને એક ધારો પ્રયત્ન કરી તેની પાછળ કરવામાં આવે તો સફળતા સામે આવીને પહોંચવું. મહાન કવિ ઇકબાલ સાહેબ પોતાની બીજી પંક્તિમાં કહે છે કે ખુદી કો કર ઇતના બુલંદ કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે બોલ તેરી રજા ક્યાં હૈ. એટલે આપણે આપણી જાતને એટલી પ્રયત્નશીલ તૈયાર બનાવવી જોઈએ કે ખુદા તકદીર કરતા પહેલા એના બંદાને પૂછે કે બોલ શું માગે છે, શું આપો. ટેકનિકલ કાઉન્સિલે આ ક્રેશ કોર્સ કરવા પહેલા જો એ વિચાર્યું હોય કે સફળતા મળશે કે નહીં, દૂર દૂરથી માવી તો પોતાના બચ્ચાઓને જુદી જુદી જગ્યાએ મોકલશે કે નહીં, તો આજે તેમનું અધૂરું સ્વપ્ન છે. પણ અરબ નિશ્ચય, અટલ વિશ્વાસ, અશુદ્ધ મહેનત જ્યાં હોય છે ત્યાં સફળતાની ઇમારત જરૂર બંધાય છે. પણ તેમાં જોઈએ ધૈર્ય અને સબર. બસ એ ધૈર્ય, સબર, હિંમત અને મહેનતના સમૂહથી બન્યું આજનું આ ક્રેશ કોર્સ, જેમાં બચ્ચાઓને દિલી તાલીમ, અરબી, અખલાક વગેરે શીખવામાં આવે અને આજે તેનું પરિણામ આપણી સામે છે. ખુશાનસીબ કનાદાની જમાતના ત્યાં છેલ્લે આ ક્રેશ કોર્સ સ્થાનિક જમાતમાં યોજવા માટે, જે માટે ટેરિટરી કાઉન્સિલના સંચાલકો તણાદવીર જમાત તરફથી શુક્રિયા અદા કરું છું. માબૂદ તમને હંમેશા આવા દિની કાર્યો કરવાની શક્તિ અને તૌફીક આપે. આજે તકરીબન એક મહિનો થઈ ગયો આપણે સાંભળી રહ્યા છીએ કે ક્રેશ કોર્સ બનાવવામાં આવ્યો છે. આપણા બચ્ચાઓ હરેક ઠેકાણી આવીને અને આ ક્રેશ કોર્સમાં ઇલ્મે દીન હાંસિલ કરી રહ્યા છે. એટલા માટે બધાના દિલમાં એ સવાલ આવતો હશે કે હકીકતમાં આ ક્રેશ કોર્સ છે શું અને શું આ ક્રેશ કોર્સમાં શીખવવામાં આવે છે. તો હું ઇન્શાલ્લાહ ટૂંકમાં તમારી સમક્ષ પેશ કરીશ કે આ એક મહિનાની દરમિયાન આપણા બચ્ચાઓએ શું શું હાંસિલ કર્યું. સૌ પ્રથમ સવારના 5:30 વાગે બધા સાથે ઉઠતા હતા, યાની કે ઉઠવાનો ટાઈમ બધા છોકરાઓનો 5:30 વાગે અને 6:00 વાગે નમાઝે જમાત પડાવી હતી, યાની કે જે 1/2 કલાક એ લોકોને મળતી હતી તેમાં એ લોકો વઝુ કરી અને એકબીજા તૈયાર થઈ જાય. 6:00 વાગે બરાબર નમાઝના ખાનામાં આવી અને નમાઝ જમાત ચાલુ થતી હતી. ત્યારબાદ નાસ્તાનો પ્રોગ્રામ હતો, યાની કે નમાઝ પછી દુઆ અને દુઆ બાદ નાસ્તાનો ટાઈમ, અને બરાબર 7:15 વાગે આપણા લેશન ચાલુ થતા હતા અને બધા લેશન તકરીબન 60 મિનિટના હતા. તેમાંથી પહેલું દર્સ 7:15 વાગે તફસીર કુરાન, અને આ દર્સ પર આપણા શેખ મુનીર ભાઈઓને સમજાવતા હતા કે કુરાન શરીફમાં જે નાના નાના સૂરા છે
તેનો અર્થ શું થાય છે અને તે સૂરાનો મકસદ શું છે યાને કે તે સૂરામાં ઈદે જીવરાજ શું છે ત્યારબાદ અખલાક દર્સ જીમા પ્રકે શકે સાબર યાને કે ભાઈઓ સાથે કેવી રીતે વર્તવું ખબે માઉતરો સાથે કેવી રીતે વર્તવું ખબે હરામ કામ કરવાથી શું નુકસાન છે એના બારામાં આ દર્સ ત્યારબાદ અખલાક દર્સ અખલાક પછી અકાયદ દર્સ આવતું હતું જેની અંદરમાં આપણે કહી શકીશું ઇડિયોલોજી યાની કે સર્વે ચીજ જે અલ્લાહના બારામાં હતી તે ભાઈઓને શીખવામાં આવતી હતી યાની કે નબુવત ઉપર કયામત ઉપર ઇમામત ઉપર અને ત્યારબાદ તારીખનો દર્સ જેને આપણે કહી શકીશું હિસ્ટોરી અને આ દર્સમાં બહુ જ ટૂંકમાં ઇસ્લામના બારામાં કહેવામાં આવતું હતું કે એક એવો જમાનો હતો કે કેવી રીતના આ જે સૌથી ઉત્તમ દિન છે કેવી રીતના શરૂ થયું ઇમામ અલીની તારીખ ઇમામ હસનની તારીખ ઇમામ હુસેનની તારીખ અને ત્યારબાદ એ લોકોને 15 મિનિટ રેગ્રેશન મળતો હતો ત્યારબાદ બીજા બે દર્સ હતા તેમાંથી એક આરબીનો દર્સ જે આપણા શેખ મોહમ્મદ યુનુસ આલિયાને શીખવતા હતા અને અરબી બાદ ફિક્હ સૈયદ કોઈના મસાયલ જે આપણા મૌલાના રોશન વેરસી શીખવતા હતા જે અમારા રેડિયોમાં છે અને તકરીબન સવારના 11:30 વાગે બધા બચ્ચાઓને રજા મળતી હતી અને 12 વાગે પાછો પ્રોગ્રામ નમાઝ જમાતનો હતો યાને કે અડધી કલાકની સમયમાં એ લોકો એકબીજા તૈયાર થઈ જાય જેને નાહવું હોય નાહી શકે જેને વજુ હોય વજુ કરી શકે અને ત્યારબાદ નમાઝ જમાતનો ટાઈમ હતો નમાઝ જમાત બાદ જમવાનો ટાઈમ અને જમવા પછી એ લોકોનો લસિયતનો ટાઈમ હતો યાને કે એ સમય એ લોકો લસિયત કરતા હતા 2 વાગ્યા સુધી અને 2 વાગે સકાફાનો દર્સ યાને કે ઇસ્લામિક કલ્ચર અને આ દર્સમાં ભાઈઓને સમજાવવામાં આવતું હતું કે આપણા આપણો જે ઇસ્લામનો કલ્ચર છે તેમાં અને જે યુરોપિયન કલ્ચર છે એમાં શું ફેર છે યાને કે જો આપણે આજે જોતા હોય કે આપણા બચ્ચાઓ સવારથી સાંજ સુધી સ્કૂલમાં બેઠા હોય અને જ્યારે ઘરે આવે છે એ જ પ્રમાણે ફિલ્મ અને ટીવી આખું ફ્રેન્ચના પ્રોગ્રામમાં હોય છે તો આ સમયે આપણા બચ્ચાઓને આ જિંદગી કેવી રીતના રહેવું ખબે આવા કલ્ચરના સામે એ લોકોને કેવી રીતના વળવું અને ત્યારબાદ અકાયદ દર્સ અને બપોરના 4 વાગે બધા લેશન ખતમ થતા હતા બપોરના 4 થી 5:30 વાગ્યા સુધી એ લોકોનો જૂનો પ્રોગ્રામ હતો અને હકીકતમાં બહુ જ જે ભાઈઓ આ બારામાં મને મદદ કરી છે કે એ લોકોનો ટીમ એકોડ મૂકી એ લોકોનું કામ એકોડ મૂકી અને ત્યાં જે ખાસ બબી ફૂટ છે અથવા તો ટેનિસ ટેબલ છે ત્યાં આ લોકો ક્રેસ કોર્સમાં મૂકી ગયા હતા એટલા માટે આપણા ભાઈઓને પણ બહુ જ સરખાઈ આવતી હતી 4 થી 5:30 વાગ્યા સુધી જોયનો ટાઈમ હતો અને 5:30 વાગે પછી નમાઝની તૈયારી થતી હતી 6 વાગે બરાબર પાછો નમાઝની ટાઈમ હતો નમાઝ બાદ ફોરન કુરાન શરીફનો પ્રોગ્રામ યાને કે છોકરાઓને કેવી રીતના મખરશથી કુરાન શરીફ પડવું અથવા તો કઈ આયતમાં ઠહેરવું અને કઈ આયતમાં ન ઠહેરવું એના બારામાં શીખવામાં આવતું ત્યારબાદ જમવાનો ટાઈમ અને બરાબર રાતના 8:15 થી 9:15 વાગ્યા સુધી એક એવો મેં પ્રોગ્રામ રાખેલો હતો કે જેમાં એક વખત આપણે દેબાનો પ્રોગ્રામ રાખતા હતા યાને કે આપણે છોકરાઓને સવાલ કરીએ અને જે લોકો આ સવાલમાં જવાબ દઈ શકે એ લોકોને ખાસ એવો પ્રોગ્રામ રાખેલો હતો કે એ લોકોને ફ્રી દેવામાં આવે અથવા તો પછી અમુક રાતના એટલા માટે એવી જે સારી ફિલ્મ હોય જેમાં ભાઈઓ આપણા બચ્ચાઓ એ ફિલ્મમાંથી ફાયદો ઉપાડી શકે આ રાતના પ્રોગ્રામ થતો હતો અને ત્યારબાદ 9:15 થી 11 વાગ્યા સુધી રિવિઝનનો પ્રોગ્રામ અને 11 વાગે બધા સુઈ જાય 11 વાગે બરાબર બધી થઈ જતી હતી અને એ જ પ્રમાણે બીજે દિવસે સવારના 5:30 વાગે ઉઠતા હતા તો આ ટૂંકમાં જે 1 મહિનાની અંદરમાં આપણા શીખેલું છે
અને અંતમાં હું અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માંગું છું કે અલ્લાહ આપણા બચ્ચાઓને નેક તોફીક અતા ફરમાવે અને જે આ મુબારક ક્રેશ કોર્સ અપનાવવામાં આવ્યો છે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આવતા વર્ષે પણ અલ્લાહ આપણને બધીને તોફીક અતા ફરમાવે અને સાથોસાથ હું જે ભાઈ એ લોકોનો ટેમ વેચી એ લોકોનું કામ એકો રાખી અને આ પ્રોગ્રામમાં જે લોકો સાથ આપેલો છે એ લોકો બધેનો હું શુક્ર અદા કરું છું. અસલામ અલૈકુમ. અમારા ક્રેશ કોર્સના સર્વે મુદરિસો, ટેરિટોરિયલ કાઉન્સિલના માનની સરપરસ્તો, તનાનરી જમાતના સંચાલકો, પધારેલા સર્વે માહિતીઓ તથા મોમેની સલામ અલૈકુમ. તનાનરી ખાતે યોજાયેલા આ દિની કોર્સ ખાતે યોજાયેલા આ દિની ક્રેશ કોર્સ માટે જે તલબાઓએ ભાગ લીધેલો એ સર્વે તરફથી હું આપની સમક્ષ અમારા દિની ઉદ્ગારો પેશ કરવાની ઇજાજત ચાહું. મોમિનોની નિશાનીઓમાંથી એક અહમ નિશાની એ છે કે તેઓ હંમેશા ફી સબીલિલ્લાહ પોતાની ખિદમતો અર્પણ કરતા હોય છે અને તેઓ કોમ અને ઇસ્લામની ખાતર પોતાનું સર્વ કુછ કુરબાન કરી આપે છે અને ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલા તથા ચહાત માસુમીન અલ ઇસ્લામ પાસેથી જ અજરની ખ્વાહિશ રાખતા હોય છે. પણ રૂહે ઇન્સાનિયત માનવતા અને ભભૂકી ઉછેલું અમારું ઈમાન પુકારે છે કે ચાહે શેખ મોહમ્મદ યુનુસ સાહેબ, મુલ્લા રોશનભાઈ વેરસી સાહેબ, ચાહે શેખ હનીફભાઈ તથા શેખ મુનીરભાઈ તેમજ શેખ સાબિર અલીભાઈએ ફક્ત અલ્લાહની ખુશનુદી ખાતર આ કાર્ય કરેલું હોય, અમોને દિન શીખવ્યું હોય, પણ અમો આજ તેમના અહેસાનમંદ છીએ. અને અગર અમારા દીદી ઉદ્ધારો અને ખ્યાલતો આજ તેમની સમક્ષ પેશ નહીં કરીએ તો અમો તેમના પ્રત્યે જુલ્મ કરેલું છે એવું ગણાશે. આજની હાજરી મહેફિલ સમક્ષ અમો એકી આવાજે એલાન કરીએ છીએ કે આજ આ પાંચે મુદરિસો થકી અમારા ઈમાનમાં એક અનેરું ફૂલ ઉગ્યું છે. અમોને અંતકાળે કહેવા દો કે અમો ખરે જ ઘાટામાં હતા અને અધૂરા ઈમાનના કારણે જહન્નમની ખાઈ તરફ ભટકતા રહી ગયા હતા. પણ અમારા આ પાંચે પ્રોફેસરોના મિલનસર સ્વભાવ અને શીખવવાની બેમૂળ રીતના કારણે અમો આજ ઇસ્લામને કંઈ સમજી શક્યા. ઇસ્લામના અકાયદ, તેની ફિલોસોફી તેમજ અખલાકના બારામાં અને હરામ હલાલ આ રાહ રાષ્ટ્ર બતાવ્યા બતાવી અમારી આ નાની જબાનમાં શુક્રિયા અદા કરવા માટે શબ્દો નથી. પણ અમો તેમની ઇજ્જત અને કદર કરીએ છીએ અને દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક બેહકે ચહાદ માસુમીન અલ ઇસ્લામ અમારા આ મુદરિસોને હંમેશા શાદ ખુર્રમ રાખે, તેમની દરેક દિલી મુરાદો પૂરી કર અને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ સાથે લાંબી આયુષ અદા કરે અને હરેક સર્ચ તેમને મહેફૂઝ રાખે. આ શુક્રગુઝારી પછી અગર ટેરિટોરિયલ કાઉન્સિલને, તેની કાર્યવાહક કમિટીને તથા ક્રેશ કોર્સ કમિટી અને ખુશુસન પ્રમુખ હાજી રઝાલીભાઈ હિરજીને ભૂલી જઈએ તો એ બહુ જ મોટી ગુસ્તાખી કરી ગણાશે. હકીકતમાં તો એ લોકોએ મહેનત કરી આ ક્રેશ કોર્સને અમારી સ્વરૂપ આપ્યું છે અને ત્યારે તો અમો આજ અમારા ઈમાનમાં વધારો કરી શક્યા. માડાગાસ્કરના ઇતિહાસમાં આવો પ્રોગ્રામ બીજા વખતે યોજવામાં આવ્યો હતો. અલહાજ રઝાલીભાઈ હિરજીના પ્રમુખ પદે ટેરિટોરિયલ કાઉન્સિલે જે આ કાર્ય ખેર કર્યું છે તે માડાગાસ્કરની તારીખમાં ચિરકાળ બાકી રહી જશે અને આ કોર્સમાં ભાગ લેનારા હરેક નવયુવાન કાઉન્સિલનો અહેસાન મળે છે અને દુઆ ગુજારે છે કે અલ્લાહ પાક માડાગાસ્કરના મોમિનોમાં કુવ્વતના જઝ્બામાં ઓર વધારો કરે અને માડાગાસ્કર ટેરિટોરિયલ કાઉન્સિલ હંમેશા આબાદ વરસાદ રહે. ટેરિટોરિયલ કાઉન્સિલને તથા તેની ક્રેશ કોર્સ કમિટીએ અમોને એવા લાડ લગાવ્યા છે કે જેવા લાડ અમોને અમારા
માવતરે પણ નહીં દર્યા દર્શ માટે રાખવામાં આવેલ આલીશાન મકાન દર્શ માટેની સગવડો સુવાની રાહતો નાસ્તા પાણી તેમજ ખાવા પીવાની સગવડો રમત ગમત માટે અને સ્પોર્ટ માટે રાખવામાં આવેલા સાધનો ટેલિફોનની સગવડો આ બધું યાદ કરતા અમને એવું લાગે છે કે કાશ હજી અમને વધુ ભણવાનો મોકો મળ્યો તનાનારી જમાતના ઘણા સભ્યો અને હુસૈની મદ્રેસા કમિટીના સભ્યો રાત દિવસ અમારી સંભાળ માટે તત્પર રહ્યા હતા તનાનારી જમાતનું નામ અમારા હૃદયમાં એવું કોતરાઈ ગયું છે કે હવે અમો ઘર પડે એ નામનું રટણ કર્યા કરીશું ટેરિટોરિયલ કાઉન્સિલને તેમજ તનાનારી જમાતના દરેક મોમિનીને અમારું જે ખ્યાલ રાખ્યું છે તેનો બદલો અમો કદી વાળી શકશું નહીં પણ ફક્ત અલ્લાહ પાક પાસે દુઆ છે કે તે પરમ કૃપાળુ આપ સૌને સદા આબાદ ઓ શાદ રાખે અને તમારી બીની તથા દુનિયાની મુરાદો પૂરી કરે અને તમારા જેવા માલિકોનો સાયો અમારા ઉપર હંમેશા કાયમ રહે આપ સર્વેનો બહુ જ ટાઈમ લીધો છે જેથી અમે બધા બધી માફી ચાહું છું અને હવે આખરમાં આપણે સાથે મળી જિંદાબાદના નારાઓ લલકારી મારા પ્રવચનને પૂર્ણ કરીશ દીને ઇસ્લામ જિંદાબાદ હુસૈનિયત જિંદાબાદ કાઉન્સિલ જિંદાબાદ તનાનારી જમાત જિંદાબાદ અસલામ અલૈકુમ રહમતુલ્લાહ વબરકાતુહ માવિદ્રો ભાઈઓ ક્રેસ્ટોસના વિદ્યાર્થીઓ બહેનો સલામ કરે જે કંઈ બોલવાનું હતું એ બધું બોલાઈ ચૂક્યું છે મારે ફક્ત આજે તમારી સમક્ષ એનો ખુલાસો કરવાનો છે કે આ ત્રેસ વર્ષથી આપણને થયો છે આપણે મોટી મોટી વાતો કરી નાખી ક્રેશ ફોર્સ પણ શું કઈ લાભ થયું છે